જામનગરમાં છેલ્લા એક પખવાડિયાથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેને પગલે લોકોનું સ્વાસ્થ્ય કથડી રહ્યું છે ચારે તરફ ફેલાયેલા રોગચાળાએ હવે બાળકોને પણ ભરડો લીધો છે ચીજી હોસ્પિટલના બાળ રોગોના વિભાગમાં શ્વાસના રોગો તથા ન્યુમોનિયાના લક્ષણો ધરાવતા દર્દીઓ મોટી સંખ્યામાં દાખલ છે વોર્ડમાં બાળ દર્દીઓની સંખ્યા વધારે હોવાથી એક એક બેડ પર બે થી ત્રણ બાળકોને સારવાર આપવામાં આવી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે જોકે હોસ્પિટલ તંત્ર દ્વારા વધુ એક આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે પરંતુ તેમ છતાં પરિસ્થિતિ ચિંતાજનક હોવાનું ચિત્ર સામે આવ્યું છે જામનગરમાં ટ્રાવેલ્સ વાળા તથા જામનગર રાજકોટ અને જામનગર પાટા પર દોડતી ટેક્સીઓના ડ્રાઈવરો મુસાફરી માટે લઈ જતા હોવાની ફરિયાદો કાયમ ઉઠતી રહે છે આજે આ મુદ્દે એસટી વિભાગ તથા ટ્રાફિક પોલીસ દ્વારા કેટલાક ટેક્સી વાળાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી જોકે ક્યારેક થતી આવી કાર્યવાહી માત્ર દેખાડો સાબિત થતી હોવાનું ભૂતકાળમાં જોવા મળ્યું છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ક્રિકેટ બંગલામાં જામનગર મહાનગરપાલિકા ઝોન કક્ષાની યોગ સ્પર્ધા હતી જેમાં પ્રથમ ક્રમે વિજેતા થનારને ગોલ્ડ મેડલ તથા બીજા ક્રમના વિજેતાને સિલ્વર મેડલ તથા તેમજ ત્રીજા ક્રમના વિજેતાને બ્રોન્ઝ મેડલ તથા અગિયાર હજારનો નો ચેક પુરસ્કાર રૂપે આપવામાં આવ્યા હતા મેયર બિનાબેન કોઠારી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારિયા તેમજ કોર્પોરેટરો વગેરે મહાનુભાવોના હસ્તે વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું જામનગરની એક કંપનીમાં અધિકારી તરીકે ફરજ બજાવતા વડોદરાના વતનીએ સોશિયલ મીડિયા પર એક કંપનીની ટિકિટ ખરીદી હતી ટિકિટ ખરીદવા પર કમિશન આપવાની સ્કીમને પગલે અધિકારીએ પચાસ હજારની ખરીદીથી શરૂ કરી ધીમે ધીમે કુલ એક કરોડ બાર લાખની ટિકિટ ઓનલાઈન ખરીદી હતી તેમને બે ત્રણ વખત વળતર મળ્યા પછી રકમ પરત ન મળતા અને તેમને મની લોન્ડરિંગમાં ફસાવી દેવાની ધમકીઓ મળતા પીડિતે સાયબર ક્રાઇમ પોલીસનું શરણ લીધું હતું જે પછી કાયદેસર કાર્યવાહી પછી બેંક ખાતામાં ફ્રી સેલ તેમની સાડા લાખની રકમ ફરિયાદીને પરત આપવા અદાલતે હુકમ કર્યો હતો તેમના વકીલ તરીકે અનિલ મહેતાએ સુકાન સંભાળ્યું છે પીડિતે ગુમાવેલી કુલ રકમની દસ ટકા રકમ જ રિકવર થઈ હોવાથી સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે